ગુજરાતમાં આજથી બે દિવસ વરસાદની આગાહી. મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે મધ્યમ વરસાદ. આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં પણ પડી શકે છે મધ્યમ વરસાદ. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પડી શકે છે મધ્યમ વરસાદ. ગુજરાતમાં હજી પણ 49% વરસાદની ઘટ છે. હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા બે દિવસોમાં વરસાદની આગાહી. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પડી શકે છે મધ્યમ વરસાદ. તો મધ્ય ગુજરાત કે જેમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. કોડીનારના ગ્રામ્ય પંથકમાં મેઘું મહેરબાન. માલા ગામ, જંત્રાખડી, મિત્યાસ સહિતના ગામોમાં વરસાદ. ઉના, ગીર, ગઠડામાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. વરસાદ પડતા મૂંઝાયેલા પાકને જીવનદાન મળ્યું છે. ગીર સોમનાથમાં લાંબા વિરામ બાદ વરસાદ પડતા મૂંઝાયેલા પાકને જીવનદાન મળ્યું છે. હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી આવનારા બે દિવસમાં કરવામાં આવી છે. કોડીનારના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. માલા ગામ, જંત્રાખડી, મિત્યાજામાં વરસાદ. ભાવનગર ગારિયાધારમાં શેત્રુંજી નદીમાં ઘોડાપુર ઉપરવાસમાં વરસાદ પડતા નદી બંને કાંઠે વહી રહી છે. શેત્રુંજી નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. નદી બે કાંઠે વહેતા લોકો જોવા માટે ઉમટી પડ્યા છે. પુલ પરથી ઉભા રહીને લોકોએ નદીને નિહાળી. તો શેત્રુંજી નદીમાં ઘોડાપુર બંને કાંઠે વહી રહી છે આ નદી. અને નદીઓમાં નવા નીર આવતાની સાથે સ્થાનિકોમાં પણ એક હર્ષની લાગણી છે. ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે તે લોકોને હવે સિંચાઈ માટેનું પાણી મળી રહેશે. નદીઓ બંને કાંઠે શેત્રુંજી નદીના આ દ્રશ્યો છે. સ્થાનિકો ઘોડાપુર જે આવ્યું છે તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. ડાંગમાં ધોધમાર વરસાદ. સારા વરસાદથી ગીરાધોધ ફરી જીવંત થયો છે. ગીરાધોધનું આહલાદક દ્રશ્યો જોવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા. સારા વરસાદથી ડાંગની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. સુરેકળાએ પ્રકૃતિ ખીલી હોવાનું રમણીય દ્રશ્યો જોવા મળ્યા. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. તો ડાંગના દ્રશ્યો છે. ડાંગમાં સારો એવો વરસાદ અને તેના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. અને આવા દ્રશ્યો ચોમાસામાં જોવા મળતા હોય છે. જે ધોધ છે ગીરાધોધ, ગીરાધોધનો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ત્યાં મુલાકાતે પહોંચ્યા છે.